ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કમોસમી વરસાદની સાથે ખરાબ હવામાનની આગાહીના પગલે યાત્રિકોની સુરક્ષાના કારણે આ નિર્ણય લેવાયો છે. હવામાન સારું થતાં બોટ સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવશે. કચ્છમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. વાયોર, નલિયા, કંડલા, મુંદ્રા પોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ યથાવત છે. વાદળછાયા વાતાવરણ અને ભારે ઉકળાટ બાદ વાતાવરણ બદલાયું છે. ભુજમાં વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ નોંધાયો. ભુજ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજની જો વાત કરીએ તો આજે વહેલી સવારથી કચ્છના જે દરિયાઈ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ છે તે શરૂ થયો હતો. તો કચ્છથી વાત કરીએ તો માંડવી છે, મુંદ્રા છે તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરના દ્રશ્યો છે. ભુજની જો વાત કરીએ તો છેલ્લા અડધા કલાકથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. તો ભુજના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પણ હાલ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. તો કચ્છની વાત કરીએ તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છમાં ખાસ કરીને કેસર કેરી, જે કચ્છની પ્રખ્યાત કેસર કેરી છે, તે હંમેશા મોડી આવતી હોય છે. ત્યારે હાલ જે કેસર આ કમોસમી વરસાદ છે તેના કારણે કેસર કેરીને મોટું નુકસાન થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. જામનગરમાં રાજ્યકક્ષાની ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો છે. કમોસમી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે અને ત્યારે જામનગરના સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું. શસ્ત્ર પ્રદર્શન માટે બે વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયા છે, પરંતુ ડોમની આસપાસના ગ્રાઉન્ડમાં વરસાદને લઈ પાણીના ખાબોચિયા ભરાયા. ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવો હાજર રહેશે. કમોસમી વરસાદે પધરામણી કરતા તંત્ર તાત્કાલિક કામે લાગ્યું. ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે તે પહેલા જ વરસાદ વેરી બન્યો છે. જે પ્રકારે શનિવારે સવારથી જ વરસાદ આવ્યો છે, જેને લઈને જામનગર શહેરના જે સત્યસાઈ ગ્રાઉન્ડ આવેલું છે આ ગ્રાઉન્ડમાં હાલ તૈયારીઓને આખરી ઓપો પહેરી રહ્યો છે, ત્યારે જ ખાબોચિયા ભરાયેલા જોવા મળે છે. જે પ્રકારે બે વોટરપ્રૂફિંગ ડોમ બનાવવામાં આવ્યા છે, આ ડોમની બહારના જે રસ્તાઓ છે આ રસ્તાઓ ઉપર જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે જેને લઈને પાણીના ખાબોચિયા પણ ભરાયા છે અને હાલ તંત્ર દ્વારા કપચી નાખવાની કામગીરી છે તે તાબડતોબ કરવામાં આવી છે. જે પ્રકાર અગાઉ જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો હતો ત્યાં સ્ટેજ છે તે તૂટી પડ્યું હતું, ત્યારબાદ વરસાદ છે એ ફરી એકવાર વેરી બન્યો છે ને આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ પહેલા જ તંત્રની મુશ્કેલીઓ છે તે વધી છે. જામનગર જિલ્લાના કલેક્ટર સહિતનું જે તંત્ર છે એ તંત્ર હવે સફાળું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે આ જે કાર્યક્રમ અહીં યોજાવાનો છે જેને માત્ર 24-48 કલાકનો સમય છે ત્યાં જ હાલ જે પ્રકારની કામગીરી છે તે કામગીરી રાહત કામગીરી હાથ ધરવી પડી છે અને કપચી નાખવાનું કાર્યવાહી છે તે હાથ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી પહેલા જ વરસાદ છે તે ચોક્કસ વેરી બન્યો છે. કમોસમી વરસાદને લઈને જામનગરનું તંત્ર પણ દોડતું થયું છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, બગસરા પંથકમાં પણ કમોસમી વરસાદ છે. ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે. સતત ચોથા દિવસે વરસાદ યથાવત છે. કેસર કેરી સહિતના પાકોને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. દ્વારકા જિલ્લામાં ચોમાસા જેવો વરસાદ છે. ખંભાળિયામાં ભારે પવન સાથે માવઠું થયું છે. ખંભાળિયા શહેર ગ્રામ્ય વિસ્તારમાં માવઠું છે. ખંભાળિયા તાલુકાના હંજરા પર, કેશોદ, વિંજલ પર, ભારથર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જે દ્વારકામાં પણ વરસાદી માહોલ જામેલો છે મુકુંદ.
સંધ્યા વાત કરવામાં આવી તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. દ્વારકા જિલ્લાના 4 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. દ્વારકા જિલ્લાના ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના અંજરાપર, ભારથર, કેશોદ, વિંજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારબાદ ભાણવર તાલુકાની વાત કરીએ તો ભાણવર પંથક તેમજ કલ્યાણપુર અને દ્વારકા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં અત્યારે રામનાથ સોસાયટી વિસ્તારમાં જે ભારે વરસાદના કારણે અમુક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. સંધ્યા જી મુકુંદ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ જોઈ શકો છો ઘણી જગ્યાએ વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે, રસ્તા પર પાણી ભરાયેલા છે, ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય કોઈ એવો વિસ્તાર કદાચ બાકી નહીં હોય જે આ વરસાદી પાણીથી સૂકો રહ્યો હોય. દરેક જગ્યાએ આ વરસાદે ખેતરોને ભીના કરી દીધા છે, ક્યાંક પાણી વહી રહ્યું છે રસ્તા પરથી, શહેરીજનોને થોડી મુશ્કેલી પણ નડી રહી છે. કમોસમી વરસાદની આગાહીના પગલે જામનગર માર્કેટ યાર્ડમાં જણસની આવક શુક્રવારથી બંધ થઈ છે. ફરી આવક શરૂ કરવા સોમવારે બપોર બાદ હવામાનને ધ્યાનમાં રાખી અને ખોલવી કે બંધ રાખવું તે અંગે નિર્ણય કરાશે. જણસ જેવી કે મગફળી, લસણ, ઘઉં, કપાસ, જીરું, ધાણાની આવક બંધ કરવામાં આવી હતી અને આજે કમોસમી વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂતે ખુલ્લામાં જણસ ન લાવતા ખેડૂતોના માલનો કોઈ બગાડ નથી થયો. હવામાન ખાતાની વરસાદની આગાહીના પગલે ગઈકાલ એટલે કે 28 તારીખના વહેલી સવારથી જ ખુલ્લામાં ઉતરતી તમામ જણસોની આવકો માર્કેટ યાર્ડમાં બંધ કરવામાં આવેલ છે. દ્વારકા ઓખા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. ઝરમર વરસાદમાં રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો. રૂક્ષ્મણી મંદિર પાસે ટ્રકે કારને ટક્કર મારી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ વરસાદના કારણે જ્યાં ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે ત્યાં ક્યાંક અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. રાજકોટ ધોરાજીમાં જમાદાર વાડી વિસ્તારની આંગણવાડીમાં મહિલાઓએ કર્યો છે હુબાળો. પૌષ્ટિક આહાર આપવાની યોજનાના ઉડ્યા ધજાગરા. બાળકોને સુખડી, ચણા સહિતનો નાસ્તો વાસી અપાતો હોવાની મહિલાઓએ ફરિયાદ કરી છે. બાળકોને ફૂગ ચડી ગયેલા વાસી ખોરાક ખવડાવવામાં આવે છે તો તેવો આરોપ લગાવ્યો છે આશા વર્કર બહેનોએ. અને આ મહિલાઓ જે છે તે આંગણવાડીમાં તેઓની રકઝક પણ થઈ હતી. અમારા બચ્ચા આવે છે અને જેવું તેવું જમવાનું આપી દે છે. સરકાર પૂરું નાસ્તો આપે છે. અમે રસોડું જોઈ લીધું છે. રસોડામાં હર વસ્તુ છે પણ જમાડવા દેતા નથી. જો મેડમ છે એ રાંધવા નથી દેતી કે એને નીચેના મેડમ છે એને રાંધવે કે ના રાંધે. અહીંયા બચ્ચાને વાસી ખુશી ખવડાવે છે અને બચ્ચાને બબે ત્રણ ત્રણ દીના ચણા પડ્યા હોય એ છોકરાને બાપી બાપીને ખવડાવે છે. એમાં છોકરું માંદું પડે કે ન પડે, ઉખડી એમાં હીરું વાયેલી જતી હોય, ધને રહેલા જતા હોય એવી ઉખડી કરીને ખવડાવે છે આ મેડમ હોય. બાર મંદિરે મોટી મેડમ ભાઈ ફરિયાદ લઈને જાય. મોટી મેડમ કે અહીંયા આવું જ બને કે અમને સરકાર પૂરો માલ નથી પુગાડતી. મોટી મેડમ હોત અહીંયા છે એ અમને કહે છે હોત કે સરકાર માલ અમને સુરત પોલીસ કમિશનરના જનસંવાદ કાર્યક્રમમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠ્યો છે. અડાજણ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોના વેચાણની કમિશનરને રજૂઆત કરાઈ છે. અઠવાડિયા પહેલા ગાંજાના વેચાણનો વિડીયો થયો હતો વાયરલ. જયેશ ગુર્જર નામના વ્યક્તિએ જનસંવાદ કાર્યક્રમમાં પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું અને કંઈ પણ ન થયા હોવાનો દાવો કરવામાં આવે છે. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ અડાજણમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાનો અહેવાલ રજૂ કર્યો. કાલોલના ભાદરોલી ખુર્દ ગામમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. પરણિતાને મળવા તેના સાસરીએ આવેલા યુવકને પરણિતાના પતિએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો, જેમાં યુવકની કહેવાતી પ્રેમિકાએ તેના પતિ સાથે માર મારવામાં સાથ આપ્યો અને કરુણ ઘટનામાં યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈ વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ પત્નીની ધરપકડ કરી અને કાર્યવાહી કરી છે. ભાદરોલી ખુર્દ ગામના જે આરોપી છે એમના ઘરે જે એમના વાઇફ કૈલાશબેન છે એ કૈલાશબેન સાથે મરણ જનારના આડા સંબંધો ઘણા વર્ષોથી હતા અને ગઈકાલ રાતે તેઓ અહીં આવતા ઝઘડો થયેલો અને ઝઘડામાં
એમનું મારામારીમાં એમનું મૃત્યુ નિપજેલું છે. આરોપી જે છે એ કૈલાસબેનના પતિ અને કૈલાસબેન બંને છે. સ્થળ ઉપર તપાસ કરતા જ પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી અને મરણ જનારના ભાઈની ફરિયાદ, અજીતસિંહની ફરિયાદ લેવામાં આવેલી છે. સુરતના કોશ ગામની સીમમાં આવેલા ઉકાઈ ડાબા કાંઠા નહેરમાંથી પ્રેમી પંખીડાઓનો મૃતદેહ મળી આવ્યો છે. વ્યારાની નહેરમાં પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવ્યું હતું, પણ યુવક એક દિવસ પહેલા બાઇક લઈ અને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ કોઈ ભાડ ન મળતા સંબંધીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ હાથ ધરતા નહેરમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો. અનાવલ પોલીસે બંને મૃતદેહને કબજે લઈ અને તપાસ હાથ ધરી.